ચાલો મિત્રો, આજે આપણે હોટલથી આપણે રજા લઈએ. ત્રણ દિવસ અમે આસિયાના હોટલમાં રોકાણ હતા, બહુ મજા આવી ગઈ. કુલદીપભાઈ, આજે આપણે ક્યાં જવાનું? દ્વારકા, કાળિયા ઠાકર પાસે. રાજભાઈ, કરશું આપણે હવે? કાળિયા ઠાકર ને ત્યાં સવારે 6 વાગે, 5 વાગે ઉઠી ગયા, 6 વાગે તૈયાર થઈ ગયા છે. સૌથી લાસ્ટ તૈયાર થવાવાળા કોણ? રાજભાઈ. લેટ આય, લેટેસ્ટ આય. હા ભાઈ, રાજભાઈનું કામ એટલે સૌથી પહેલાં આવે, સૌથી પહેલાં તૈયાર થાય અને એમનું કામ ફાસ્ટ. કેવું? પછી આપણા કોણ કોણ હતા? આપણા કિશનભાઈ, પછી ઓલા દિવ્યેશભાઈ, મોબાઈલ એક્સપોર્ટ, મયુરભાઈ, વચ્ચે આપણને જે કોઈ મળ્યા, હા, એ બધાનો ખૂબ ખૂબ આભાર. મોજ આવી ગઈ. ચાલો સાહેબ, બહુ જ ખુશ થઈ જાય જ્યારે બધા મળતા હોય. ગાડીમાંથી આઈ મોગલ લખેલું છે અમારું, અને આઈ મોગલ જોઈ જાય એટલે કે કમલેશભાઈની જ ગાડી છે કે રસ્તામાં ઊભા રાખે. ઓલા સાહેબ રાત્રે પણ એવી રીતના જ બનાવ બન્યો કે ભાઈ, એક બે હતા પોતે ખૂબ ચાહવા હતા કમલેશભાઈના, અને ખાલી પાછળથી કમલેશભાઈને જોર જોરથી રાડો નાખતા હતા. અમારી ગાડીને કાચ બંધ હતા તોય કમલેશભાઈનું ધ્યાન પડી ગયું, ઊભી રહી હતી. કમલેશભાઈને પણ ખૂબ ખૂબ આભાર કે જામનગર વાસી હોવાનો તમને પ્રેમ કરતા રહેશે. વાહ વાહ, જામનગર ગુજરાતની અંદર દરેક જગ્યાએ જાય છે ને, એટલો બધો મસ્તીનો પ્રેમ મળે છે ને. અને થેન્ક યુ યુટ્યુબ સાહેબ, આ યુટ્યુબના કારણે અમને આ બધા ઓળખે છે યાર. અને તમારા બધાનો પ્રેમ સાહેબ મોજ જ આવે છે ખરેખર. તો મને એવું થાય છે કે એક મસ્તીની મોટી આમ પાર્ટી કરી હોય, એમાં બધા એમ ભેગા કર્યા હોય, મોજ આવે, તો મજા આવી જાય. ચોક્કસ ચોક્કસ. 4 લાખ સબસ્ક્રાઈબર આપણા પૂરા થશે એટલે તાવો કરવાનો છે. દ્વારકાની સિરીઝ ચાલુ કરીએ, મજા કરીએ. બાબુભાઈ ને કે છોટા ડોન છોટા ડોન આપડો ડોન ડોન બોલો, નાનો છોકરો વર્ષમાં એક વાર આવી. વાહ, ચાર દી લગી બધું ગુજરાતી જ, રોટલી દાળ ભાત શાક રોટલા એવું જ બસ ખવડાવવા કરવાનું. માલિકે દીધું છે તો બરાબર. જોરદાર એટલે 3 કલાકમાં તમે પહોંચી જાવ બરાબર ને ભાઈ. જય દ્વારકાધીશ. તમારું નામ તો આપી દો ભાઈ. ધર્મેશભાઈ. ધર્મેશભાઈ છે ને, આ દ્વારકા ના જ છે ભાઈ. સ્પેશિયલ આપણે આવ્યા છે આજે, અને દ્વારકામાં શું ખાવાનું આજે? દ્વારકામાં તમને આનંદ આવે એવું ઘણું બધું છે. હું તો થોડું ઘણું કહી દો. એમાં મેઇન તો આપણે શ્રીનાથ ડાઇનિંગ હોલ, હા, પછી 505 ખીચડી હોલ, ખીચડી વાળા બરાબર, પછી આપણે સાંજના ટાઈમમાં દાબેડીની 3-4 આઈટમ છે. ઓહો, આ તો નકરી મોજ જ છે એમ ને. આનંદ આવશે તમને દ્વારકામાં આવીને. હા જો, દ્વારકા આવ્યા છે તો હવે ઓલું શિવરાજ બ્રિજ બપોરે જઈએ ને આપણે, અત્યારે જાય હમણાં દર્શન કરીને.
બે વિડીયો બનાવી નીકળી જાય, નાહી આવે થોડાક, રાજભાઈ ફ્રેશ થઈ જાય. હાલો હવે અહીંયા દર્શન કરવા આવ્યો હતો, અહીંયા પ્રસાદી છે ને વિશેષ છે, અહીંયા શ્રીફળ કેવો વધારવામાં નથી આવતો. પ્રસાદી શું ચડે તમને બતાવી દઉં, જોઈ લો. થોર, થોર શું ચડે? દ્વારકાનો સ્પેશિયલ થોર, થોર થોરની પ્રસાદી કૃષ્ણ ભગવાન કાનુડા ને પકડીને. હા, આ કેટલાનું પેકેટ આવે છે આખું તૈયાર? અહીંયા પણ હોય ને, બારે તમને વેચતા પણ હોય, એક એક ના 20-20 રૂપિયા માં પણ દે, એવું કઈક હોય ને? આ લોકો છૂટુલી 20 રૂપિયા નો આવે, પણ આ બધી બારે બારે છૂટુલી આપે ને લોકો? છૂટુલી મળશે, આમ નોકુઈ મળશે, પણ તમારે જેવું જોઈતું હોય. બરાબર, સેટ પ્રમાણે જોઈતો સેટ પ્રમાણે. પછી અહીંયા પેંડા છે, પછી જોઈ લ્યો, બધું અલગ અલગ વસ્તુ બધું અહીંયા મળી જતી હોય છે. આપણે જો આહોવાળી પ્રસાદી લીધી, એમાં છે ને એક વસ્તુ માટે લીધી છે, બોમ્બે નો હલવો અંદર હતો, અને ઘરે એમ છોકરાઓને ભાવે એટલે બધું એકમાં આવી જાય લાગે છે, એટલે બધું એકમાં આવી જાય. હલો, કાનુડાના બીજા અહીંયા વસ્ત્રો સરસ મજાના જોઈ લો, પછી અહીંયા એમનો શણગાર. હાય હાય, પછી અહીંયા કપડાં પણ મળી જાય નાની નાની રાધિકાના. અહીંયા આખું જોઈ લો કાનોડાનું આખું પ્રસાદી બધું વેચતા હોય છે, ફૂલ છે. અને જો આ બતાવો તો આ પ્રસાદી અહીંયા વેચતા હોય છે, પ્રસાદી તો લઈ લીધી છે. કેટલા લ્યો ને? 50 રૂપિયા. તો મિત્રો, આજે દર્શન કરવાની બહુ મજા આવી ગઈ, ફૂલ દર્શન છે. અને બીજું કે અહીંયા મોબાઈલ એલાઉડ નથી, કારણ કે અહીંયા તમે જાણો છો કે પબ્લિક આવતી હોય, ફોટા પાડવામાં પછી સમય જતો હોય છે, એટલે એ એલાઉડ નથી. પણ દર્શન કરવાની જે મજા આવી, જો તમે ઓનલાઈન હોય તો ઓનલાઈન પણ તમે દર્શન કરી શકો છો. એ વેબસાઇટ પર તમને મેં ઓનલાઈન માટેની ખબર છે કઈ વેબસાઇટ? એમાં ઓનલાઈન ડાયરેક્ટ દર્શન કરી બેઠા પણ આપણે થઈ જાય. હા, અત્યારે તો કૃષ્ણ પણ મળી જાય છે. અત્યારે દ્વારકાધીશ તો આજે હોળી રમતા હતા ભાઈ, હોળા ચાલુ થઈ જાય એટલે પછી રોજ આરતી ટાણે ભગવાનને અબીલ ગુલાલ જ ઉડાડવામાં આવે છે. વાહ, અને ભક્તોને પણ એમાં સાથે કલર ઉડે છે. ખરેખર આમ જવાનું મન નતું થતું, તમે તો સારા એવા દર્શન થઈ ગયા, ફૂલ મજા આવી ગઈ. કમલેશભાઈ, મને તો આમ દિલથી આનંદ થઈ ગયો, હોળી ઉપર હું પહેલી વખત અહીંયા દ્વારકાધીશના દર્શન કરવા આવ્યો, અને મારા અહોભાગ્ય કહીએ કે અને તમારા આશીર્વાદ લેવા જઈએ. ત્યાં આશીર્વાદ તો કાનુડા ના લ્યો, આપણે બધા નિમિત્ત છે કે આપણે ભગવાનને હુકમ કર્યો, ને કર હુકમ વગર તો આવી જ ના શકે. 100% આપણા સાઉથના હીરો. મજા આવી ગયા, મજા આવી ગઈ ને, દિલથી આનંદ આવી ગયો હતો. ખરેખર તો ત્યાં અંદર જાવ એટલે તમારું હળવું થઈ ગયું. તમારું છે ને આ એક ખરેખર આધ્યાત્મિકની જગ્યા ઉપર છે ને, મનને શાંતિ કેટલી મળતી હોય છે. નહીં, બધું ટેન્શન આમ તમારે આખી બોડી પગથી લઈને માથા સુધી આખી જે વાઇબ્રેટ થશે ને બોડી, તમારું જે આખું જે કહેવાય ને, તમને એમ થઈ જાય કે ના હું કઈક ક્યાંક શું તો કરી, અને રૂવાટા ઉભા થઈ જાય સાહેબ, ત્યારે સમજવાનું કે સાહેબ કઈક શક્તિ છે. ને કર આ પોસિબલ નથી, આવી જગ્યાએ તમે જાઓ અને તમને આમ વાઇબ્રેટ થઈ જાય ને, તો સમજવું કે કાંઈક એ પાવર છે, ઉર્જા છે સાહેબ. બાકી તો મજા આવી, અને અહીંના ફરવાના પણ હમણાં વિડીયો બનાવી છે, ખાવાનું પણ છે, ફરવાનું પણ છે. અહીંયા હવે અત્યારે આપણે શ્રીનાથજીમાં જમવા જઈએ. ચાલો, આજે દ્વારકાની અંદર છે ને ભાઈ, જમવાની મજા આવી ગઈ કાંઈ. શ્રીનાથજી મજા આવી, મજા આવી, ખરેખર તો જમવાની બહુ મજા આવી ગઈ. કુલદીપભાઈ કેવું રહ્યું જમવાનું? જોરદાર, સુપર, મજા આવી ગઈ. ભાવથી પ્રેમથી ખવડાવ્યું. હા, કરવાનું હોય ને, ઓલા 5 સ્ટાર દેવાના આવે છે. આપણે 5
બસ પૂરું પૂરા મજા આવી ગઈ. પાંચ માંથી પાંચ સ્ટાર પૂરા થઈ ગયા. મારા પાંચ નું આવે, મારા તો છ દસ જેટલા આવતા હોય એટલા બધા જ આપણા સ્ટાર આપણા તરફથી. કારણ કે અહીંયા યાર પ્રેમથી કેવું મસ્તીનું ખવડાવે છે. હોવા જ આવી ગઈ. કેમ છો? વાહ વાહ, એમ ને મજા આવે આવો પ્રેમ મળી જતો હોય ને. હા હો ભાઈ બધા યા એક રાજસ્થાન ના છે. ઓહો ડુંગરપુર ડુંગરપુર. હા વાહ, ગુજરાત ને રાજસ્થાન જે કહેવાય ને કે બધો ખવડા વાળો સિટી છે. હા, દસ પંદર દિવસ પછી પણ લોક લગભગ કાલ પરમ દિવસ જ આવી જશે. અને શ્રીનાથજીમાં જમવા આવવાનું તો ભૂલતા નહીં, મોજ આવશે. એટલી મજા કે દ્વારકાની અંદર કાનોડા પછી કદાચ મને એવું કહે કે કોઈ ક્યાં મળવું જોઈએ તો હું એમ કહીશ કે અહીં ઘડી માસીને મળો ને એ બધા લોકોને મળો, એટલે તમને કાનોડા જેવા સાક્ષાત દર્શન થઈ જશે. ખાવાની તો મજા છે ભાઈ. રાજભાઈ કેવું લાગ્યું જમવાનું? એમ ને આપણે રાજભાઈ બધી જગ્યાએ તો ખાતા હોય છે, પણ જે અહીંયા જે ખવડાવે છે ને પ્રેમથી મોજ આવી અહીંયા. તમને બીજું કહી દઉં કે નથી અહીંયા કોઈ મિષ્ટાન આપવામાં આવતી, નથી કોઈ ફરસાણ આપવામાં આવતું. અને જે અહીંયા જે પ્રેમ આપે છે ને એ ક્યાંય આપવામાં નથી આવતું. એક લાવો છે જોવા જેવો અને પેટ ભરીને જમાડે એ એક જોવા જેવો. હા, ધર્મેશભાઈ શું કેવું તમારું? ભાઈને કીધું, મેં કીધું ભાઈ લોકલમાં લોકો ક્યાં જમે? તો મને કે અમે ભાઈબંધ સર્કલ આવીએ ને તો અહીંયા જમે, પણ ફેમિલીને લઈને નથી આવતા. કારણ કે એનું કારણ એ છે કે અહીંયાના એને અમે શું કંટાળી જાય કે વેટિંગ અમે ન કરીએ કે બહારથી આવી કરે, પણ અમને થોડુંક એવું થાય કે અહીંયા ગામમાં ને ગામમાં ક્યાં વેટિંગ કરવું. વાહ, બીજું બનાવી નાખ્યું પણ એમાંય તમે નવરા નહીં થાવ. એમાં ભાઈ એટલું હજી હજી ચાર પાંચ જગ્યા ખોલવી પડશે દ્વારકામાં. હા, બરાબર ને રાજભાઈ? એટલી બધી ખોલી બીજી એટલો વારે ક્યાં જાય? જોવો, બધું થઈ જાય જોવો ને. આજે ને ભાઈ દ્વારકાની અંદર આવ્યો ને, આજે ખીચડી અને ઓસાણ ન ખાય ને તો અધૂરું કહેવાય. આજે આપણે જો પહોંચી ગયા છે ગુગડી બ્રાહ્મણના ખીચડી અને ઓસાણ ખાવા માટે. શું કહે ભાઈ? બસ જલસા છે. મજા આવી ગઈ ને? ઓહ જોરદાર, બોલવા જેવું કઈ નથી રાખ્યું. જો ખાલી ખાલી રાજભાઈ કેટલી સાવ કઈ નો બધે દ્વારકા આવો તો આવું કા? અહીંયા તો આવવાનું, પેલા દર્શન કરી પેલા અહીંયા આવજો. ઈ સાંજે 7 વાગ્યા પછી જો ખાલી આપ જો ખરી કચુંબર છાસ ને પાપડ ને પૂરેપૂરા પૈસા વસૂલે. જે આ તો બધું છે ને સ્વાદ માણતો હોય ને એના માટેનું. હો ભાઈ, અને ખાવાનું નહીં, જીભ ઉપર રાખવાનું અને એને એને આમ 3 મિલિસેકન્ડ માણો ને. એટલે આમ તમને અંદર જો એ સ્વાદ જો તમને ગમી ગયો ને સાહેબ જીભને, એટલે એ કહીએ મેસેજ આપી દેશે કે ભાઈ આવા જ દે આવા જ દે. પણ જો જીભને નહીં મજા આવી ને તો એ કહી દેશે ભાઈ એને મૂકી દેવે. હા, આજે જો અને આ બધો મેસેજ મળવો એ બહુ ઓછા લોકો પાસે મળે કા. અને સમોસા ખાધા વાકોલના કા? વાકોલના એ મોજ આવી ગઈ આપણને તો. અહીંયા હરીભાઈને ચના જેવડા કાલે ઓખા જવાના છે. જો ઓખાના કોઈ હોય તો જરૂરથી આપણે મળીએ. આપણે ત્યાંના ચેવડો હરીભાઈનો ચના જેવડો, ચણા ચેવડો તરીવાળો તીખો તીખો કા? તરી 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 એટલે ખબર તો હશે તમને લગભગ. ના ના, પૌવાની પૌવા ને બટેકાની કાચરી એનો ને ચણા દેશી આપણા તેલ જે ઉપર ચણાની ઉપર આપણે વઘાર કરીને જે તેલ આવી જાય ને એને તરી કહેવામાં આવે છે. વાહ વાહ, જે મરચાવાળી સ્પેશિયલ તીખી કહેવાય છે ને તરી કહેવામાં આવે છે. નાખવાટલા તમને મસ્તીનું સ્પાઇસી સ્પાઇસી કોક યાદ કરે છે? તમે તો યાદ નથી કરતા ને, કોમેન્ટ કરજો અમને જો આ હિચકી બંધ થઈ ગઈ. સાચી વાત, તમે જ યાદ કરતા લાગો છો.
હવે આગળ આપણે ક્યાં જવાનું આજે? અત્યારે પાનુમાં જવું છે આપણે, પાનુ હોટલ, પાનુ ઇન હોટલ. હજુ આપણે આગળ જઈ તમને બતાવીએ. હાલો પછી દ્વારકાના વિડીયો આટલા જ, હજુ પણ આગળ થોડીક મોજ કરાવીશ. હજુ સવારે ઉઠ્યો છું, એડિટિંગ ચાલુ છે. મેં કીધું આમાં જય માતાજી જય મોકલે, જય હિન્દ ભૂલાઈ ગયું છે, મેં કીધું બોલી નાખું. અને જોવાનું ભૂલતા નહીં, શિવરાજપુરના મસ્તીના વિડીયો બનાવ્યા છીએ. સ્કૂબા ડ્રાઇવિંગ કર્યું છે, પછી ટ્રેક્ટર લાઇટિંગ કર્યું છે, બહુ મસ્તીની મોજ કરી છે. અને શિવરાજપુરનો ભાઈ બીચ છે સુપર, ગજબ ગજબ, બહુ મસ્તીનો બીચ છે. તો એ જોવાનું, તમે દ્વારકા હો તો દ્વારકાની અંદર તમે બીચ જોવાનું તો ભૂલતા નહીં. આગળના વિડીયો જુઓ, કાલે પણ બહુ મસ્તીની મોજ કરાવવાનો છું. આ તો દેશી મોજ. તો મળશું મેડે ખેડે, મળશું ગામ ગીએ, નહીં મળ્યા મેકરણ તેલિયા ધરતી દગધીએ. હરિ ઓમ તસ્ય, જય માતાજી, જય ભગવતી, જય મોગલે, જય હિન્દ, બાય બાય.